તો ચાલો બાળકો આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ તેર ચુંબક સાથે ગમ્મત એટલે કે ફન વિથ મેગ્નેટ્સ તમને એક ચિત્ર નીચે દેખાય છે બરાબર આજે ચિત્રની વાત કરીએ છીએ જોઈએ છીએ ચિત્રની અંદર શું વાત કરે છે એકમની શરૂઆતની અંદર પહેલી અને બુજો એક એવી જગ્યાએ ગયા જ્યાં ખૂબ મોટા ઢગલાઓમાં નકામો કચરો એકઠો થયેલો કંઈક આશ્ચર્યજનક થઈ રહ્યું હતું કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતારતો હતો અને પછી એ ત્યાંથી તે ગતિ કરવાની શરૂ કરતો હતો કલ્પના કરો કે શું થયું હશે જેવું તે દૂર તરફ ગતિ કરતું હતું લોખંડનો કચરો બ્લોક સાથે ચોટી જતો હતો જુઓ તમને અહીંયા આકૃતિની અંદર જોવા મળે છે આ આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો છો કે એક બ્લોક છે અને એની નીચે અહીંયા આ જે કચરો ચોંટી ગયો છે દેખાય છે બરાબર તો કચરામાંથી લોખંડના ટુકડા ઉપાડવાનું કામ થાય છે હવે આવું કઈ રીતે થાય છે એના વિશે આપણે આગળ વાત કરીએ તેણે હમણાં ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનના તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ કે જે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હતું તો અહીંયા શું થતું હતું કે પહેલાં ક્રેનની મદદથી અને ચુંબકની મદદથી જે કચરાનો ઢગલો પડ્યો છે તેમાંથી ચુંબકને વીણવામાં આવતું હતું તમે ચુંબક જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સ જોયા છે આપણે ઘણી વખત જોઈએ છે કે લોખંડની સપાટીવાળા કબાટ હોય છે અને રેફ્રિજરેટર ફ્રીજની ઉપર સ્ટીકર લાગેલા હોય છે તો એ સ્ટીકરની પાછળની બાજુ પણ ઘણી વખત ચુંબકની સપાટી હોય છે કેટલાક પિન હોલ્ડરમાં તમે ઓફિસમાં જતા હશો તો ઓફિસની અંદર પેલી ટાંકણીઓ રાખવા માટે એક નાનું ડબલું હોય જેની બરોબર વચ્ચે એક ચુંબક ગોઠવેલું હોય જેથી કરીને એ જે ડબલું છે ને આનું એને હલાવવામાં આવે તો એ ચુંબક સાથે પીનો ચોંટી જાય અને તમે સરળતાથી લઈ શકો આગળ વધીએ પીન હોલ્ડરની સાથે ચોંટેલી દેખાય કેટલીક કંપાસ પેટીમાં પણ જો લોક સિસ્ટમ હોય તમારી પાસે કંપાસ હશે તો એની અંદર પણ લોક સિસ્ટમ એવી હોય કે એક બાજુ લોખંડ હોય અને બીજી બાજુ ચુંબક હોય આવા સ્ટીકર્સ પીન હોલ્ડર કે કંપાસ પેટીના અંદરની તરફ ચુંબક લગાડેલું હોય છે હવે તમે અહીંયા જે આકૃતિ છે એ આકૃતિમાં જોઈ શકશો કે અહીંયા સપાટીએ ચુંબક લગાડેલું છે અહીંયા જે સ્ટીકર દેખાય છે એ સ્ટીકરમાં ચુંબક લગાડેલું છે આ છે પિન હોલ્ડર દેખાય છે તો એની અંદર પણ જે પીનો છે એ વચ્ચેમાં વચ્ચેનો જે ભાગ દેખાય છે આ ભાગ એની અંદર ચુંબક લગાડેલું છે તો આ બધી વસ્તુઓ છે કે જ્યાં આપણે સામાન્ય રીતે ચુંબકનો ઉપયોગ થતો હોય હવે આપણને એક પ્રશ્ન થાય કે આ ચુંબક કોણે શોધ્યું હશે અથવા તો ક્યાં મળ્યું હશે બરાબર ને તો એની પાછળ એક નાની એવી સરસ મજાની વાર્તા છે આમ તો વાર્તાને કહેશું એ હકીકત પણ છે પહેલાં આપણે એના વિશે સમજી લઈએ અને પછી આપણે એને લગતો એક સરસ મજાનો વિડીયો જોઈશું બરાબર એવું કહેવાય કે પ્રાચીન ગ્રીસમાં એક મેગ્નિસ નામે ભરવાડ રહેતો હતો ભરવાડનું નામ હતું મેગ્નિસ હવે તમે વિચારો કે અત્યારના ચુંબકને મેગ્નેટ કહેવાય છે અને આ ભરવાડનું નામ હતું મેગ્નિસ એટલે થોડું ઘણું આપણને અંદાજ આવે કે ભરવાડ સાથે કંઈક કનેક્ટેડ છે કંઈક જોડાયેલું છે બરાબર તો હવે આપણે એક વિડીયો જોઈએ અને વિડિયોના આધારે સમજીએ કે કઈ રીતે ચુંબકની શોધ થઈ આશરે બે હજાર વર્ષ પહેલાં વિશ્વની અંદર એક જૂનું ગ્રીસ નામના પ્રદેશની અંદર એક મેગ્નેશિયા નામનું શહેર હતું આ મેગ્નેશિયા નામના શહેરની અંદર એક ભરવાડ હતો જેનું નામ પણ કહેવામાં આવે છે કે મેગ્નેસ હતું હવે આ ભરવાડ એક દિવસ જ્યારે ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે એક મોટા કાળા પથ્થર સાથે એની લાકડી ચોટી ગઈ લાકડી ચોટવા પાછળનું કારણ શું હતું કે લાકડીના છેડે લોખંડ લગાડેલું હતું હવે લાકડી ચોટી ગઈ એટલે એને થયું કે આ લાકડી શા માટે ચોટી અને પાછળથી જ્યારે અંદર શોધખોળ થઈ ત્યારે માલુમ પડ્યું કે એ જે પથ્થર હતો એ મેગ્નેટાઇટનો બનેલો હતો અને પાછળથી એ મેગ્નેટાઇટ પથ્થરમાંથી મેગ્નેટ એટલે કે અત્યારનો ચુંબક મેળવવામાં આવે છે તો ચાલો તમે જોયું કે મેગ્નેટ છે એ કઈ રીતે શોધાણું અહીંયા તમને પણ ચોપડીની અંદર એક સરસ મજાનું ચિત્ર આપેલું છે એ પણ એને લગતું જ છે બરાબર હવે આપણે આગળ વધીએ ત્યાંથી આ ચુંબક છે એને મેગ્નેટ કહેવાય છે કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય કેટલાક ખડકો એવા છે જમીનની અંદર કેટલાક પથ્થરો એવા છે કે એનામાં લોખંડને આકર્ષવાનો ગુણધર્મ છે એ લોખંડને આકર્ષી શકે છે તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલા ખાસ ગુણો હોય આ જે ખડકના ટુકડાઓ છે આ જે પથ્થરના ટુકડા છે એમાં કંઈક ખાસ ગુણ છે જે અલગ તરી આવે છે આ બધા સામાન્ય પથ્થર જેવા એ પથ્થર છે નહીં આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત શોધી કાઢી આ સૌથી પહેલાં જે એ પથ્થરના ટુકડા હતા એને ચુંબક નામ આપ્યું અને પાછળથી એ લોકોએ કૃત્રિમ ચુંબક કેમ બનાવવાનું એ પણ રીત શોધી કાઢી આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે હવે ઘણા બધા આકાર છે એના એમાં આપણે કૃત્રિમ ચુંબક બનાવીએ છીએ હવે એવા આકાર કયા કયા છે એના વિશે સમજીએ તો એવા આકારની અંદર ગજીયો ચુંબક છે તમે અહીંયા જોઈ શકો છો તમને નામ આપેલા છે ગઝ્ય ચુંબક છે એ સિવાય આપણે વાત કરીએ તો નાળ ચુંબક છે નળાકાર ચુંબક છે એને બોલ એન્ડેડ પણ કહી શકાય નળાકાર ચુંબક અથવા એન્ડેડ ગોળાકાર હોય તેવું ચુંબક છે તમને આકૃતિ છે એની અંદર આ વિવિધ પ્રકાર જે બધા બતાવેલા છે એ અત્યારે આપણે જે ચુંબકો બનાવીએ છીએ એ આકારના જોવા મળે છે હવે આપણને એક પ્રવૃત્તિ એક અહીંયા આપેલી છે પ્રવૃત્તિ એકને આપણે નમસ્તે આપણે એક ગ્લાસની અંદર ચુંબક રાખી અને નીચેથી આપણે સોય લટકાવવાની છે બરોબર અહીંયા પણ તમે જે વિડીયોની અંદર પ્રવૃત્તિ જુઓ છો એમાં પણ કંઈક એ પ્રકારનું જ છે સોય છે અને દોરાથી ઉપર લટકાવેલી છે અને નીચે એક ચુંબકને ફેરવવામાં આવે છે હવે તમે જોઈ શકશો કે સોય છે એના તરફ આકર્ષાય છે પણ દોરાથી બાંધેલી છે એટલે એને અડી જતી નથી પણ એનામાં એટલી તાકાત છે ચુંબકમાં એટલી તાકાત છે કે એ સોયને પોતાની તરફ ખેંચી રાખે છે જુઓ તમે આકૃતિમાં જોશો કે ચાર સોયને હવામાં લટકાવેલી છે એ ચુંબક સાથે અડેલી નથી જુઓ તમને એમની વચ્ચે ગેપ દેખાય છે જગ્યા દેખાય છે બરાબર તો એ ચુંબક સાથે અડેલી નથી છતાં પણ એ એની બાજુ ખેંચાયેલી રહી છે હવે એ ખેંચાવા પાછળનું કારણ શું છે કેમ કે એનું ચુંબકીય ક્ષેત્રની અંદર આ સોય આવેલી છે એટલે એના બાજુ ખેંચાયેલી રહી છે તમે અહીંયા જોઈ શકો છો કે જેમ ચુંબક એક તરફથી બીજી તરફ જાય છે એમ સોય પણ એની સાથે સાથે એક તરફથી બીજી તરફ જાય છે તો ચાલો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ જોઈ હવે આપણે જોવાનું છે ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો અહીંયા તમે જોઈ શકો છો આ ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો જેને અંગ્રેજીમાં કહેવાશે મેગ્નેટિક અને નોન મેગ્નેટિક ચાલો જોઈએ હવે એક પ્રવૃત્તિ બે છે એની અંદર આપણને શું કીધું કે ચાલો મેગ્નેશના પગલે ચાલીએ આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું આપણી ભરવાળવાળી લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું જુઓ પહેલાં મેગ્નિસમાં શું હતું 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 લાકડીના લાકડીના છેડે લોખંડ અને ચુંબક સાથે આપણે હવે છેડે શું રાખવાનું છે આપણે ચુંબક હોકી સ્ટીક ના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે ક્રિકેટના સ્ટમ્પના છેડે ગુંદર વડે અથવા ટેપ વડે એક નાનું ચુંબક લગાડી શકીએ હવે શાળાના મેદાનમાં મેગ્નિસ વોક એટલે કે લટાર મારવા માટે જઈએ આપણી મેગ્નિસ લાકડી શાળાના મેદાનમાંથી શું પાડશે બરાબર હવે તમે કહી શકશો કે તમે શાળાના મેદાનમાં જાશો અને એ મેગ્નિસ લાકડી છે એને નીચે નીચે ફેરવતા જાશો તો એ મેગ્નિસ લાકડીમાં શું ચોટશે બરાબર ને તો વરખંડની વસ્તુઓ વિશે પણ તમે કહી શકો કે વરખંડની વસ્તુઓ વિશે પણ એ વરખંડની વસ્તુઓ છે એમાંથી પણ એમાં શું જોટશે તો આપણને સામાન્ય રીતે ખ્યાલ છે કે લોખંડની વસ્તુઓ હશે એ સામાન્ય રીતે એ લાકડીની અંદર ચોટશે તમારી આસપાસમાંથી રોજબરોજના ઉપયોગની વસ્તુઓ ભેગી કરો તેમને મેગ્નિસ લાકડી વડે ચકાસો તમે એક ચુંબક લઈને પણ આ વસ્તુઓને તેના વડે અડીને કઈ વસ્તુ ચુંબક સાથે ચોટે છે તેનું અવલોકન કરી શકો છો બરાબર તો આ વસ્તુ આપણે જોઈએ આ પ્રવૃત્તિ બે છે જેની અંદર તમારે એક લાકડીની પાછળ ચુંબક લગાડી અને જવાનું છે અને ફરવાનું છે અને કઈ કઈ વસ્તુઓ એમાં ચોટે છે એ જોવાનું છે તમને કોષ્ટક તેર પોઈન્ટ એક આપ્યું છે કે ચુંબક તરફ આકર્ષાતા પદાર્થો શોધવા જોઈએ આપણે એના કોષ્ટક ઉપર પણ જુઓ કોષ્ટકની અંદર શું આપ્યું છે કે વસ્તુનું નામ આપ્યું છે કે ભાઈ લોખંડનો ગોળો છે તો વસ્તુ જે પદાર્થની બનેલી હોય તેનું નામ તો લોખંડનો ગોળો શેનો બનેલો છે તો કે લોખંડનો બનેલો છે તો એ મેગ્નિસ લાકડી અથવા ચુંબક વડે આકર્ષાશે તો કે હા બરાબર એ પછી આપ્યું છે માપપટ્ટી માપપટ્ટી શેની બનેલી છે તો કે પ્લાસ્ટિકની બનેલી છે તો એ ચુંબક વડે આકર્ષાશે તો ના એ પછી છે બૂટ બૂટ સેના બનેલા છે તો કે ચામડાના બનેલા છે એ આકર્ષાશે એ તમારે જોવાનું છે પ્રશ્નાચિન્હ છે અને આપણને ભાગનાને ખબર છે કે એ આકર્ષાશે નહીં તો આ પ્રકારે આપણે કોષ્ટક તેર પોઈન્ટ એક પૂરું કરી શકીએ હવે આગળ જોઈએ તમારી નોંધપોથીમાં તેર એક મુજબ કોષ્ટક તૈયાર કરી અને તમારા અવલોકન નોંધો જે આપણે કરી જોયું હવે આ વસ્તુઓ જે પદાર્થમાંથી બની તેની યાદી બનાવો હવે જે જે પદાર્થ છે તમે એક વસ્તુ એ પણ કરી શકો કે કે ઘણી બધી વસ્તુઓ અલગ અલગ લઈ અને એ ચોટે છે કે નહીં તો એ ચુંબકીય પદાર્થ છે અને નથી ચોટતી તો એ બિનચુંબકીય પદાર્થ છે તો આ વસ્તુ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ તો ચાલો બાળકો હવે આપણે જે પ્રવૃત્તિ જોઈએ છીએ એ છે ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો માટે એના માટે આપણે જે વસ્તુઓ લીધી એમાં ખીલી છે કોપર વાયર છે એલ્યુમિનિયમનો વાટકો છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે કાપડનો ટુકડો છે કેસેટની ટેપ છે રબરનો બોલ છે લાકડું છે અને ગ્લાસ છે બરાબર તો આ બધી વસ્તુઓને આપણે ભેગી કરી છે અને હવે આપણે એક પછી એક ચુંબકને એની પાસે લઈ જઈશું અને એ આકર્ષાય છે કે નહીં એ આપણે જોવાનું છે તો હવે આપણે એક પછી એક ચુંબકને તમામ વસ્તુઓ પાસે લઈ જઈશું જો સૌથી પહેલાં આપણે ચુંબકને ખીલ્લી પાસે લઈ ગયા તો લોખંડની ખીલી આકર્ષાય છે હવે આપણે ચુંબકને કોપર વાયર પાસે લઈ જઈએ તો કોપરનો વાયર છે એ પણ એની સાથે આકર્ષાય છે હવે આપણે ચુંબકને એલ્યુમિનિયમના વાટકા પાસે લઈ જાય પણ એ આકર્ષાતો નથી હવે આપણે ચુંબકને લઈ જઈશું પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પાસે તો એ પણ આકર્ષાતી નથી હવે આપણે ચુંબકને વારાફરતી કાપડ પાસે એ પણ આકર્ષાશે નહીં પ્લાસ્ટિકની ટેપ પાસે એ પણ આકર્ષાશે નહીં એ પછી રબર બોલ પાસે તો એ પણ આકર્ષાશે નહીં લાકડા પાસે એ પણ આકર્ષાશે નહીં અને છેલ્લે ગ્લાસ પાસે તો એ પણ આકર્ષાતું નથી તો હવે જે વસ્તુઓ આકર્ષાય છે એવી કઈ કહી છે તો કે એક લોખંડ છે નિકલ છે અને કોબાલ્ટ છે તો આ તમામ વસ્તુઓને આપણે ચુંબકીય પદાર્થો કહેશું જ્યારે જે નથી આકર્ષાતી જેવી કે પેપર પ્લાસ્ટિક અને લાકડું તો આને આપણે બિનચુંબકીય પદાર્થો કહેશું બિનચુંબકીય પદાર્થો કયા છે પેપર પ્લાસ્ટિક અને લાકડો તો આ રીતે આપણે ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો વિશે સમજી શકીએ બીજી એક પ્રવૃત્તિ કરીએ આપણે શાળાની બહાર એક ગજીયો ચુંબક લઈ અને શાળાની બહાર જઈએ તો શાળાની બહાર આપણે સૌથી પહેલાં ગજીયો ચુંબક છે એને એક માટીની અંદર આપણે ફેરવશું માટીની અંદર એને ઉપર નીચે કરશું એની અંદર આપણે ફેરવશું અને જોશું કે એની અંદર લોખંડના રચકણો ચોટે છે તો કે હા ઘણા બધા લોખંડના રચકણો એ ચુંબકમાં ચોંટે છે હવે આપણે એને એક બીજી જગ્યાએ લઈ જઈએ કે જ્યાં થોડું ઘણું ઘાસ હોય ત્યાં પણ આપણે એને ઘસીએ જોઈએ તો ત્યાં પણ આપણને થોડા ઘણા તો લોખંડના રચકણો ચોંટે છે હવે એને આપણે એક સાફ જગ્યાએ જઈએ અને ત્યાં ઘસીએ અને જોઈએ કે ત્યાં લોખંડના રચકણો કેવાક છે તો અહીંયા આપણે જોઈશું કે લોખંડના રચકણો ખૂબ ઓછા છે તો આમ જમીન અથવા તો કોઈ પણ વસ્તુ જગ્યા બદલી જાય તો ત્યાં લોખંડના રચકણો હોવાની શક્યતાઓ પણ આગી પાછી થતી જાય ક્યાંક વધારે હોય તો ક્યાંક ઓછા હોય બરાબર તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ કે દરેક જગ્યાએ એક સરખા લોખંડના રચકણો હોતા નથી તો તમે વિડીયોમાં જોયું કે ઘણી ખરી વસ્તુઓ છે કે જે અમુક વસ્તુની બનેલી છે એ લોખંડ સાથે ચોટે છે બાકી જે અમુક વસ્તુઓ છે એ લોખંડ સાથે ચોટતી નથી તો આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલાક પદાર્થોને આકર્ષે જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી હવે અહીંયા જોજો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તે ચુંબકીય પદાર્થો છે બરાબર તો એવા ઉદાહરણ તરીકે કયા કયા છે તો કે લોખંડ નિકલ અને કોબાલ્ટ આ ખાસ યાદ રાખવાનું છે લોખંડ નિકલ અને કોબાલ્ટ આ ત્રણ છે જે ચુંબકીય પદાર્થો છે જે બાકીના પદાર્થો છે એ ચુંબક તરફ આકર્ષાતા નથી તો આવા પદાર્થોને આપણે કહેશું બિનચુંબકીય પદાર્થો બરાબર જેની અંદર પ્લાસ્ટિક આવે લાકડું આવે કાચ આવે તો આ જે બધી વસ્તુઓ છે એ છે બિનચુંબકીય પદાર્થો બુજોને કાંઈક સવાલ છે બુજો પાસે તમારા માટે એક સવાલ છે એક દરજી તેના ખમીસ ઉપર બટન ટાંકી રહ્યો હતો તેના હાથમાંથી સોય સરકીને જમીન ઉપર પડી ગઈ શું તમે દરજીને સોય શોધવામાં મદદ કરી શકો બરાબર તો આ જે એક વસ્તુ છે આ જે એક સવાલ છે એનો જવાબ તમે હવે આપી શકો માનો કે નીચે સોય પડી ગઈ છે અને આપણે લેવી છે તો તમે એક ચુંબક લઈ અને નીચે જમીન ઉપર ફેરવશો તો સોય લોખંડની બનેલી હોય તો એ ચુંબક સાથે ચોટી જશે અને સોય તમને મળી જશે ચાલો આગળ વધીએ ચાલો તો આગળ આપણી પાસે એક હજી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ ત્રણ એના વિશે સમજીએ કોઈ એક ચુંબકને રેતી કે માટીમાં ઘસો તમારી પાસે જે કોઈ એક ચુંબક હોય એને રેતી અથવા માટીમાં ઘસવાની વાત છે હવે ચુંબકને બહાર ખેંચો શું ચુંબક સાથે રેતી કે માટીના કણો ચોટેલા છે તમે જોશો કે ચુંબકને તમે બહાર ખેંચશો પછી એની સાથે થોડી ઘણી માટી અથવા તો થોડા ઘણા કણ એમાં ચોંટી ગયા હશે હવે રેતી કે માટીના કણને દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો તમે હળવેથી હલાવશો એટલે જે માટીની ચોટેલી હશે રેતીને ચોટેલી હશે એ દૂર થઈ જશે પણ કેટલાક કણ હજુ પણ ચોટેલા છે કેટલાક કણ હશે જે હજુ પણ ચોટેલા હશે માટીમાંથી વીણેલા લોખંડના નાના કણો લોખંડની રજ હોઈ શકે જુઓ અહીંયા લોખંડની રજ છે એની સાથે ચોંટે છે આથી પ્રવૃત્તિ દ્વારા આપણે જે તે સ્થળની માટી અથવા રેતીમાં લોખંડના રજકણો છે કે નહીં એ તપાસી શકીએ બરાબર લોખંડના રચકણો માટીની અંદર છે કે નહીં એ તપાસવા માટે તમે એની અંદર ચુંબક ફેરવી શકો તો આવી પ્રવૃત્તિ તમે ક્યાં કરી શકો તો જુઓ ઘરની આજુબાજુ કરી શકો ઘરની આજુબાજુ થઈ શકે શાળામાં કે રજામાં ફરવા જાઓ ત્યાં થઈ શકે બરાબર તો આવી પ્રવૃત્તિ આપણે એ કરવાની છે કે અલગ અલગ જગ્યાએ જેમ કે શાળાની માટી છે તમારા ઘરની માટી છે વાડી અથવા તો ખેતર હોય તો એની માટી છે આવી જગ્યાએ ચુંબક ફેરવવાનું છે અને જોવાનું છે કે સૌથી વધારે લોખંડનો ભૂકો કઈ જગ્યાએ છે તમને અહીંયા ત્રણ ચુંબક દેખાય છે જુઓ એ બી અને સી તો એમાં એ છે એની અંદર ઘણો બધો ભૂકો ચોટેલો દેખાય એનો મતલબ કે એ ચુંબક જે જગ્યાએ ફેરવું છે ત્યાં લોખંડની રજકણ સૌથી વધારે છે તો હવે તમે મને કહી શકશો એક વસ્તુ વિચારીને કે સૌથી વધારે લોખંડની રચકણ કઈ જગ્યાએ હશે તમે વિચારો અને તમારો જે જવાબ છે ને એ વિચારી અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ બોક્સની અંદર લખજો ઠીક છે ચાલો આગળ વધીએ હવે અહીંયા તમે જુઓ કોષ્ટક તેર પોઈન્ટ બે આપેલું છે કે માટીમાં ઘસેલું ચુંબક લોખંડની કેટલી રચકણ તો અહીંયા તમારે આ કોષ્ટક ભરવાનું છે અલગ અલગ ત્રણ જગ્યાના નામ લખવાના છે અને કઈ જગ્યાએ ઘણી બધી ચોટેલી હતી તો એ લખવાનું થોડી ચોટેલી હોય તો એ લખવાનું અને જરાય ન હોય તો એ લખવાનું જે તમને પરિણામ મળે છે જોઈને એ તમારે અહીંયા લખવાનું છે જો તમે આ કોષ્ટકને ભરીને પહેલી અને બુજોને મોકલી શકો તો તેઓ દેશના વિવિધ ભાગની માટીમાં લોખંડની રચના પ્રમાણની તુલના કરી શકે ચાલો હવે આપણે જે સમજવાનું છે એ છે ચુંબકના ધ્રુવ વિશે ચાલો તો અહીંયા જોઈએ આપણે ચુંબકના ધ્રુવ વિશે આપણે જોયું કે ચુંબકને માટીમાં ઘસતા જો હાજર હોય તો લોખંડની રચકણ ચોટી જાય છે માટીમાં ઘસો ને એમાં જો લોખંડની રચકણ હોય તો એ ચોટી જાય શું તે જે રીતે ચોટી હતી તેમાં કંઈ ખાસ દેખાયું તમે અહીંયા જોશો અહીંયા નીચે આકૃતિની અંદર આ વસ્તુ તો અહીંયા જે રચકણ ચોટેલી છે એમાં તમને કંઈ ખાસ દેખાય છે તમે જુઓ આ વચ્ચેનો લાલ ભાગ છે ને ત્યાં સૌથી ઓછી રચકણ છે અને આ જે બે છેડા છે ત્યાં સૌથી વધારે રચકણ છે બરાબર તો હવે આપણે એના વિશે સમજીએ એક પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ શું છે કે કાગળ પર થોડી લોખંડની રચકણ ફેલાવો હવે તેના પર ગજિયો ચુંબક મૂકો જુઓ અહીંયા આપણે વાત કરીએ છીએ ગજીયો ચુંબક મૂક્યો લોખંડની રચકણ ચુંબક પર બધે ચોટે છે એ જોવાનું છે નહીં એ બધે નહીં ચોટે તો તમે જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતાં બીજા ભાગ પર રચકણો વધારે ચોટે છે એટલે કે એના જે ધ્રુ જે ખૂણા છે બે છેડા છે એના ઉપર સૌથી વધારે રચકણ ચોટે છે ચુંબક સાથે ચોટેલી લોખંડની રચકણ હટાવી પ્રવૃત્તિને ફરી એકવાર કરો તમને આ રીતનું જોવા મળશે જુઓ આ એકચ્યુઅલ પિક્ચર છે ઓરિજિનલ પિક્ચર છે આ રીતનું તમને જોવા મળશે કે ગજ્યો ચુંબક લઈ લોખંડની રચકણો વચ્ચે તમે મૂકો તો વચ્ચે વચ્ચે ઓછું જોવા મળશે અને જે આ છેડાઓ છે આ છેડાઓ બાજુ સૌથી વધારે રચકણ તમને જોવા મળશે શું જે રીતે લોખંડની રચકણ ચુંબક તરફ આકર્ષાય છે તે તરાહમાં કોઈ ફેરફાર તમે નોંધો આ પ્રવૃત્તિ તમે લોખંડની રચકણને બદલે પીન કે લોખંડની ખીલીઓ લઈને વિવિધ આકારના ચુંબક સાથે પણ કરી શકો હવે આપણી પાસે આ તો ગજ્ય ચુંબક છે પણ બીજા ચુંબક લઈ અને પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો અને જોઈ શકો કે કયા બે છેડા ઉપર સૌથી વધારે રચકણ ચોટે છે જે રીતે લોખંડની રચકણ ચુંબક સાથે ચોટે છે તે દર્શાવતી આકૃતિ દોરો શું તમારી આકૃતિ જે તેર પોઈન્ટ છમાં માં દર્શાવેલી આકૃતિ છે તેની સાથે સમાનતા ધરાવે છે બરાબર આ વસ્તુ જોવાની છે આગળ વધીએ હવે ચાલો આગળ વાત કરીએ આપણે પહેલી આપણને કંઈક પૂછે છે પહેલી પાસે તમારા માટે એક કોયડો છે ચાલો પહેલી છે તમને એક કોયડા વિશે વાત કરે છે તમને પૂછે છે તમારે જવાબ આપવાનો છે જેને આવડે એ નીચે કમેન્ટ બોક્સમાં જવાબ લખી શકે તમને બે એક સરખી પટ્ટીઓ આપવામાં આવે છે બે એક સરખી પટ્ટી આપે છે બે લોખંડ જેવી જ લાગે છે તમને એમ લાગે કે બંને લોખંડની બનેલી છે જેમાંની એક ચુંબક છે અને બીજી એક લોખંડની જ પટ્ટી છે એક ચુંબકની પટ્ટી છે એક લોખંડની પટ્ટી છે તમારે શોધવાનું છે કે એમાં ચુંબકની કઈ છે અને લોખંડની કઈ છે બરાબર તો જેને પણ આ અંદાજ આવે કે આ કેમ શોધી શકાય એ નીચે કમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખજો આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે જુઓ આપણે જે જોયું હમણાં જ કે બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રચકણ સૌથી વધુ આકર્ષાય આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો હોય એવું મનાય છે આ જે છેડાઓ છે એની નજીક ચુંબકના ધ્રુવો આવેલા છે એટલે ચુંબકના છેડાઓ આવેલા છે વિવિધ આકારના ચુંબકને વર્ગમાં લાવી જુઓ લોખંડની રચકણનો ઉપયોગ કરીને આ ચુંબકોના ધ્રુવના સ્થાન જાણવાની કોશિશ કરો જુઓ જે ગજીયો ચુંબક છે એના તો બે છેડા છે એ તો આપણને ખબર પડી ગઈ પણ આપણી પાસે તો અલગ અલગ પ્રકારના ઘણા બધા ચુંબક છે તો એના ધ્રુવ કયા હશે એ જાણવા માટે આપણે હમણાં જે પ્રવૃત્તિ કરી એ બધા ચુંબક સાથે કરવી પડે તો આપણને ખબર પડે કે એના પણ ધ્રુવના સ્થાન કયા કયા છે ખ્યાલ આવ્યો ચાલો આગળ વધીએ હવે આપણે વાત કરવાની છે દિશાઓની શોધ ફાઇન્ડિંગ ડાયરેકશન્સ જુઓ દિશાઓની સોધ વિશે આપણે વાત કરીએ છીએ પ્રાચીન કાળથી લોકો ચુંબક વિશે જાણતા હતા જે જૂનો સમય હતો ત્યારથી લોકોને ચુંબક વિશે થોડી ઘણી જાણકારી હતી હા એના બધા ઉપયોગની એમને ખબર નહોતી પણ નાની મોટી જાણકારી એમને હતી ચુંબકના ઘણા ધર્મ ગુણધર્મો વિશે પણ તેઓ જાણતા હતા ચુંબકના ઉપયોગો વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ સાંભળી હશે એમાંથી એક વાર્તા છે ચીનના બાદશાહ હોવાંગ ટાઈની એક સરસ મજાની વાર્તા છે એ છે હોવાંગ ટાઈની એવું કહેવાય છે કે તેના રથ ઉપર એક એવી સ્ત્રીનું પૂતળું હતું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાવી રહી હોય પૂતળાનો એક ખાસ ગુણધર્મ હતો જુઓ એક રાજા હતો એની પાસે એક રથ હતો અને એ રથ ઉપર એક પૂતળું હતું અને એ પૂતળામાં એનો એક હાથ લંબાયેલો હતો તમે અહીંયા ઉપર જોઈ શકો છો તમને આ રીતનો રથ અને પૂતળું બતાવેલું છે દેખાય છે અને એ પૂતળાનો એક હાથ છે એ લંબાયેલો છે કોઈ એક બાજુ ઉપર ઠીક છે ચાલો આગળ વધીએ જાણે તે કોઈ દિશા બતાવી રહી હોય પૂતળાનો એક ખાસ ગુણધર્મ હતો કે જાણે એ કોઈ દિશા બતાવી તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે એનો જે હાથ છે એ હંમેશા દક્ષિણ તરફ જ રહીએ એ જે રથ છે ડાબી બાજુ વળે જમણી બાજુ વળે ઉત્તર બાજુ વળે કે દક્ષિણ બાજુ વળે પણ જે પૂતળાનો હાથ છે એ હંમેશા દક્ષિણ દિશા તરફ જ રહે છે પૂતળા એના લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપર નવા સ્થળોએ જાય ત્યારે દિશાઓ નક્કી કરી શકતો હતો દિશા નક્કી કરવા માટે આ પૂતળાનો ઉપયોગ કરતો તો આપણે એક નાનો એવો વિડીયો જોઈએ અને સમજીએ કે આ પૂતળું કેવું હતું તો જુઓ બાળકો અહીંયા તમે જોઈ શકો છો જે પેલા રથની વાત આપણે બુકની અંદર જોઈતી તો આ એ પ્રકારનો જ એક નાનો એવો રથ છે એની ઉપર પણ એક પૂતળું છે અને એનો હાથ પણ એક દિશા તરફ લંબાયેલો છે હવે તમે જોશો કે એનો હાથ છે એ જે દિશા તરફ છે એ દિશા તરફથી એ ક્યારેય બદલતો નથી તમે રથને ડાબી બાજુ લઈ જાઓ છો રથને જમણી બાજુ લઈ જાઓ છો આગળ ચલાવો છો કે પાછળ ચલાવો છો છતાં પણ એ જે મૂર્તિ છે જે પૂતળું છે એનો એક હાથ છે એ જે દિશામાં છે એની એ જ દિશામાં રહે છે તો ચુંબકની શક્તિઓ અથવા તો ચુંબકના ગુણધર્મોને આધારે આ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે અને એના કારણે એનો એક હાથ છે એ એક જ બાજુ રહે છે એ આપણે આ પૂતળા ઉપરથી જોઈ શકીએ છીએ તો ચાલો આપણે જોયું કે પૂતળું છે કઈ રીતે કામ કરે છે હવે આગળ વધીએ પ્રવૃત્તિ પાંચ આપણી છે પ્રવૃત્તિ પાંચ વિશે સમજીએ એક ગજીયો ચુંબક લ્યો એક ગજીયો ચુંબક લેવાનો છે ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો એનો એક છેડો છે એના ઉપર આપણે નિશાની કરવાની મોટા ભાગે તમે ગજીયો ચુંબક લ્યો તો એમાં એન અને એસ છેડા ઉપર લખેલા હોય જે નોર્થ અને સાઉથ એટલે કે દક્ષિણ છેડો અને ઉત્તર છેડો બતાવે છતાં પણ આપણે એક નિશાની કરી લેવાની હવે લાકડાના સ્ટેન્ડ પરથી તેને મુક્ત રીતે લટકાવી શકાય તે રીતે ચુંબકની મધ્યમાં દોરી બાંધો અહીંયા તમે જોઈ શકો છો ચુંબકની મધ્યમાં દોરી બાંધી છે ધ્યાન રાખો કે ચુંબક મુક્ત રીતે ફરી શકે ત્યારે ચુંબક સ્થિર હોય જ્યારે એ મુક્ત રીતે ફરી શકે ત્યારે આપણે એને પહેલાં સ્થિર રાખવાનું છે આગળ વધીએ ત્યારે તેના છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન ઉપર કરો એને પહેલાં સ્થિર રાખી અને એની નીચે આપણે નિશાન કરી લેવાના છે બંને નિશાનને જોડતી રેખા દોરો ચુંબક સ્થિર હોય ત્યારે તેની દિશા આ રેખા દર્શાવે છે ચુંબક સ્થિર હોય ત્યારે તેની દિશા છે એ આ રેખા દિશા હવે કોઈપણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો હવે કોઈ પણ એક દિશા પસંદ કરી અને ચુંબકને હળવેથી ધક્કો મારવાનો એટલે એ ચુંબક ગોળ ગોળ ફરવા લાગશે અને એને ફરી સ્થિર દવા દેવું ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો શું હવે ચુંબક અલગ દિશા તરફ સ્થિર થાય છે તમારે જોવાનું છે કે તમે એક વખત જ્યાં સ્થિર કર્યો હતો એ એ જ દિશામાં સ્થિર થાય છે કે પછી એની દિશા બદલી જાય છે ફરીથી તમારે નોંધવાનું છે કે કઈ દિશામાં તે અંતિમ સ્થિતિ એની નોંધો શું તમે એ નોંધ્યું કે ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય આ પ્રવૃત્તિ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ચુંબક છે એને તમે સ્થિર રાખી અને ફરી હલાવી અને ફરી એને સ્થિર થવા દો તો એ એક જ દિશામાં સ્થિર થાય છે હા હવે તમને બાદશાહના રથ પરના પૂતળાનું રહસ્ય સમજાશે બાદશાહના રથ ઉપર જે પૂતળું હતું એ શા માટે એક જ દિશામાં સ્થિર થતું હતું એ આપણને અહીંયાથી સમજાય છે કે ભાઈ એની અંદર જે ચુંબક હોય એ ચુંબકને તમે મુક્ત રીતે લટકાવો ફરવા દો તો એ એક જ દિશામાં સ્થિર થાય એટલે જે પેલું પૂતળાનો હાથ હતો એ મુક્ત રીતે લટકાવેલા ચુંબક જેવો હતો એને તમે કોઈ પણ દિશામાં ફેરવો તો પણ એ દક્ષિણ ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થતો હતો બરાબર આગળ વધીએ હવે ચુંબકને બદલે લોખંડની પટ્ટી પ્લાસ્ટિક લાકડાની ફૂટપટ્ટી લઈને આ પુનરાવર્તન કરવાનું ફરીથી આ પ્રવૃત્તિ કરવાની તો તમને લોખંડમાં જ જોવા મળશે લાકડામાં કે લોખંડની ફૂટપટ્ટી છે એની અંદર આ વસ્તુ જોવા મળશે નહીં ચાલો આગળ વધીએ આપણે જોયું કે મુક્ત રીતે લટકાવેલ ગજિયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં જ સ્થિર થાય છે જે ઉત્તર દક્ષિણ દિશા છે બરાબર તમે જ્યાં આ પ્રયોગ કરતા હો તે સ્થળે સૂર્યના ઉગવાની દિશા જાણીને અટકણી પૂર્વ દિશા નક્કી કરો જો તમે પૂર્વ તરફ મોં કરીને ઊભા હો તો તમારી ડાબી તરફ ઉત્તર દિશા હોય છે સૂર્યના ઉપયોગની શોધવામાં આવતી દિશાઓ ચોક્કસપણે સ્પષ્ટ નથી હોતી પણ તે ઉત્તરથી દક્ષિણ દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવામાં આ વસ્તુ મદદરૂપ થાય છે આનો ઉપયોગ કરીને તમે જાણી શકો કે ચુંબકનો કયો છેડો ઉત્તર તરફ અને કયો છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરે છે બરાબર તો આ આપણે દિશા નિર્દેશ માટે ચુંબકનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એના વિશે જાણીએ છીએ ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે ઉત્તર દર્શાવતો છેડે અથવા તો ચુંબકનો ઉત્તર ધ્રુવ જેને કહેવામાં આવે છે બીજો છેડો કે જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે એને આપણે દક્ષિણ ધ્રુવ કહીશું તો અહીંયા આપણે એક વસ્તુ જોઈ કે ચુંબકના બે છેડા છે કેટલા છેડા છે બે છેડા છે અને એમાં જે ઉત્તર તરફ નિર્દેશ કરે છે એ ઉત્તર ધ્રુવ જેને આપણે એન કહીએ છીએ અને જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે એ છે દક્ષિણ ધ્રુવ જેને આપણે એસ એટલે કે સાઉથ કહીએ છીએ બરાબર આગળ વધીએ ચુંબકનો આ ગુણધર્મ આપણને ખૂબ ઉપયોગી છે મુસાફરો સદીઓથી ચુંબકોના ગુણધર્મનો ઉપયોગ કરતા આવ્યા છે જે દરિયાની અંદર મુસાફરો જાય છે એ નીચે આ પ્રકારનું એક યંત્ર લઈને જાય છે જેને કહેવાય છે હોકા યંત્ર અને આ હોકા યંત્રની અહીં અંદર અહીંયા બરાબર વચ્ચે આ જે સોય આવેલી હોય છે એ સોય છે એ ચુંબકની બનેલી હોય અને એને મુક્ત રીતે લટકાવવામાં આવે એટલે ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય અને આપણને ઉત્તર દિશા કઈ છે અને દક્ષિણ દિશા કઈ છે એ જાણવા મળે તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે સ્થિર થયેલી સોય છે એ ઉત્તર અને દક્ષિણ બતાવે છે ઉત્તર અને દક્ષિણ અહીંયા તમે ડબલ્યુ એટલે વેસ્ટ પશ્ચિમનો જોઈ શકો છો ઈ એટલે ઈસ્ટ પૂર્વનો જોઈ શકો છો બરાબર જેને તે હંમેશા પોતાની સાથે રાખતા હતા પછીથી ચુંબકના ગુણધર્મના આધારે એક સાધન વિકસાવવામાં આવ્યું જેને હોકા યંત્ર કહેવાય સામાન્ય રીતે હોકા યંત્ર એ નાનું કાચથી ઢકાયેલું બોક્સ છે અને બોક્સની અંદર એક ચુંબકીય સોઈને ધરી પર રાખેલી હોય તે રીતે મુક્ત રીતે ફરી શકે છે હોકા યંત્રમાં એક ચંદો હોય એક ડાયલ હોય કે જેના ઉપર દિશાઓ અંકિત કરેલી હોય બરાબર તો આ આપણે સમજ્યું હોકા યંત્ર વિશે આપણે વિજ્ઞાનની લેબોરેટરીની અંદર પણ આપણે આ હોકા યંત્ર જોઈ શકીએ છીએ આગળ વધીએ દિશા શોધવી હોય ત્યાં હોકા યંત્ર રાખવામાં આવે એની સાથે જ્યારે એની સોય જ્યારે સ્થિર થાય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા બતાવે પછી હોકાયંત્રને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી ચંદા પર અંકિત કરેલા ઉત્તર અને દક્ષિણ એ સોયના બે છેડાઓ સાથે એક સમાન ન ગોઠવાય ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઓળખાય તે માટે તેને હંમેશા જુદા રંગથી રંગેલો હોય છે તો આ આપણે સમજ્યું કે હોકાયંત્રથી હોકાયંત્રની મદદથી આપણને દિશાઓ જાણવામાં કેમ મદદ થાય છે ઓકાયંત્ર તમે જોઈ શકો છો ઓકા યંત્રનો વિડીયો પણ તમે જોઈ શકો છો યુટ્યુબ ઉપર બરાબર તો આ વસ્તુ આપણે સમજ્યા ચુંબકનો ગુણધર્મ